भारत बंदने लईने अमदावादमां पोलीसे सुरक्षा कवच बनाव्युं छे। बे जेसीपी, 11 डीसीपी, 25 एसीपी, 70 पीआई, 210 पीएसआई अने 8000 पोलीस जवानोनो बंदोबस्त गोठवी देवायो छे। जुदा जुदा विस्तारोमां एसआरपीनी टुकड़ीओ पण तैनात करवामां आवी छे। हाल अमदावाद शहरमां परिस्थिति सामान्य छे, जो कि बंधमां जे लोकोए विरोध करवानो प्रयास कर्यो तेमनी विरुद्ध कार्यवाही करवामां आवी छे। 40 लोकोनी अटकायत करवामां आवी छे। आ उपरांत सोशियल मीडियामां अफवा फैलावनारा लोको विरुद्ध गुनो नोंधवानी कार्यवाही शुरू कराई छे। कृषि कायदानो विरोध अत्यारे हाल भारतभरमां चाली रह्यो छे, जेने लईने आजे भारत बंदनुं एलान हतुं। अमदावाद शहेरमां पोलीसनो चुस्त बंदोबस्त छे अने भारत बंदने एनालने लईने कोईपण प्रकारनी अनિચ્છનીય घटना ना बने तेने लईने अमदावाद शहेर पोलीस कवचमां अत्यारे तब्दील थई छे। आपणी साथे जॉइंट पोलीस कमिश्नर आरबी एसआरई साहेब छे, तेमनी साथे वात करीशुं। सर, खास तो आजे भारत बंदनुं एलान छे, केवी स्थिति छे अने केवो बंदोबस्त छे? भारत बंदना एलानना संदर्भे हालमां समग्र अमदावाद शहेरमां जनजीवन सामान्य छे। कायदो अने व्यवस्थानी परिस्थिति जळवाई रहे ते माटे अमदावाद शहर पुलिस द्वारा चुस्त बंदोबस्त गोठवामां आव्यो छे। बंदोबस्तनी विगत जोईए तो शहरना 11 डीसीपी, 3 जॉइंट पोलीस कमिश्नर, 70 जेटला पीआई, 210 पीएसआई अने 8000 जेटला पोलीस कर्मचारीओ आ बंदोबस्त व्यवस्थामां गोठवामां आवेला छे। अत्यार सुधी कोईपण एवी घटना के कोईपण એવી બાબત જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર કરે તેવી ધ્યાન પર આવેલ નથી। કેટલાક ઈસમોને તકેદારીના ભાગરૂપે ડિટેન કરવામાં આવેલા છે। કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને એ લોકોનો કયા પ્રકારનું વિરોધ પ્રદર્શન હતું જેને લઈને આ કાર્યવાહી હાથ ધરાઈ છે? અંદાજીત 40-50 જેટલા કાર્યકરોની અલગ અલગ જગ્યાએથી પ્રિકોશન્સના ભાગરૂપે અટકાયત કરવામાં આવેલી છે। ક્યાંક સામાન્ય વિરોધ પ્રદર્શન કરવાની હકીકત હતી, એ હકીકતના આધારે ડિટેન્શનની કાર્યવાહી કરવામાં આવેલી છે। સર, ખાસ તો ભારત બંધનું એલાન છે, અનેક અફવાઓ અત્યારે હાલ સામે આવી રહી છે, તો પોલીસ દ્વારા કેવી અપીલ લોકોને કરવામાં આવે છે અને સ્થિતિને લઈને શું કહેશો? ગઈકાલે રાજ્યના વડા ડીજી સાહેબ તરફથી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી તરફથી પણ જણાવવામાં આવેલું છે તે મુજબ સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અફવા ફેલાવવામાં આવશે અને જેનાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર પડે તો કોઈપણ પ્રકારની એવી કોમેન્ટ, કોઈપણ પ્રકારની એવી વિડીયો ક્લબ જે પ્રસારિત કરવામાં આવશે તો આવા ઇસમો વિરુદ્ધ સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે। જો આપણી સાથે આરવી એસઆરઈ સાહેબ હતા, જે પ્રકારે અત્યારે ભારત બંધનું એલાન છે, અમદાવાદ પોલીસે અત્યારે ચુસ્ત બંદોબસ્ત તો ગોઠવ્યો છે, સાથે અફવા ફેલાવનાર જે શખ્સો છે તેની ઉપર પણ નજર રાખશે। હાલ તો જે પ્રકારે ભારત બંધનું જે મિશ્ર પ્રતિસાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અને રાબેતા મુજબ જનજીવન અત્યારે જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંજય પાટડીયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। આ સાથે જ બુલેટિનની સમાપ્તિ। આગળના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સહયોગી સંજીવની સાથે હું લઈશ રજા। નમસ્કાર।